नमस्कार मित्रों, हूँ काजल रामाणी आपनું સ્વાગત કરું છું અમારી ચેનલમાં. મિત્રો, આપણે એક મિત્રએ પત્ર દ્વારા મોકલેલી વાત આપની સમક્ષ રજૂ કરવી છે, તો વાતને અંત સુધી સાંભળવા વિનંતી. તો ચાલો શરૂ કરીએ આજની વાત. સુહાણીએ રૂમનું બારણું ખોલ્યું. મન ભારે હતું, સાહિલ પર ગુસ્સો હતો. હોસ્ટેલના બીજા માળેનો રૂમ હતો. શું જરૂર હતી આવો નિર્ણય લેવાની? એ એના વિના 2 વર્ષ કેમ કાઢશે? લગ્નને હજી સમય જ કેટલો થયો હતો. એને લાગતું હતું કે હજી પણ હમણાં જ એ સાહિલને પરણીને સાસરે આવી હતી. પરંતુ સાહિલને કોણ સમજાવે? એ ગ્રેજ્યુએટ તો હતી, પછી વધારે ભણવાની ક્યાં જરૂર હતી? પતિ મહાશય કોલેજમાં લેક્ચરર હતા, તો પોતે સ્નાતક તો હતી જ ને. બારી ખોલીને બેડ પર પડી સિલ્વિલિયા એના ફિયાન્સે સાથે બહાર ગઈ હતી. એની રૂમમેટ હતી, સરસ હતી, મીઠડી અને એની ખલાસ હતી. એકાદી વીકના પરિચયમાં બંને સહેલીઓ બની ગઈ હતી. એ થોડી બેચેન બની ગઈ હતી. બસ આંખ સામે સાહિલનો ચહેરો આવતો હતો. વળી મોબાઈલ પર વધુ વાત કરવાની પણ એને ના પાડી હતી. મન તો મનાવવું જ પડશે ને, એમ હારી ન જવાય. સાહિલનો પ્રેમાળ પતિ, એને બરાબર યાદ છે કેટલી લાગણીથી એણે પત્ની પાસે પોતાની વાત મૂકી હતી. એટલે તો એને ના જ પાડી ન શકી. સોનુ, હું ઈચ્છું છું કે તું મારી યોગ્ય હમસફર બને. હું તારી સાથે લિટરેચરની ચર્ચા કરી શકું. માત્ર થોડો સમય તારે મારાથી દૂર રહેવાનું છે. પછી તો આપણે સાથે જ છીએ ને. જિંદગી વિકાસનું નામ છે, નહીં કે ઠરાવનું. આપણા સ્ટડી રૂમમાં મારી બાજુની ખુરશી પર તું હોય અને સાહિત્યની સફરે બંને સાથે હોઈએ એ મારું સપનું છે. જેટલો સમય તું મારાથી દૂર રહીશ ને, એટલો પ્રેમ મારી પાસે આવીશ ત્યારે વ્યાજ સહિત ચૂકવી દઈશ. આવું કંઈક સાહિલીએ કહ્યું હતું. એની આંખોમાં સપનાનું સપનું જોઈને માની ગઈ હતી. લગ્ન પછી હરવા ફરવામાં અને હનીમૂનમાં એકાદ વર્ષ ક્યાં વીતી ગયું એની ખબરય ના પડી. સુહાણીએ આકર્ષક ડાયરી હાથમાં લીધી. પત્ર લખવા માટે, પત્ર લખવાનો એને ખૂબ જ શોખ હતો. એ કોઈક વાર હસતા હસતા કહેતી પણ ખરી, સાહિલ તમને ખબર છે હું ખૂબ જ સરસ પત્ર લખું છું. ક્યારેક તમને પણ લખીશ. પણ આજે જ્યારે લખવા બેઠીને ત્યારે એને લાગ્યું કે પત્ર લખવા માટે સાહેલથી દૂર રહેવું પડશે અને એ બહુ અઘરું હતું. ખેર, શબ્દના અસરકારક માધ્યમ દ્વારા એ ચોક્કસ પતિના દિલ સુધી પહોંચી શકશે એવો એનો ભરોસો હતો. માય લવ સાહિલ, તમને ફરિયાદ નથી કરતી, પણ તમારા વિના ગમતું નથી. ચારે તરફ અંધકાર છે, મન બેચેન છે, આંખમાં આંસુની ભીનાસ છે. તમારા સાથની આદત પડી ગઈ છે. આપણે ગાળેલી પ્રેમ સભર ક્ષણો અત્યારે મને મૂંઝવે છે. એકલતાની ટેવ નથી એટલે વધારે વ્યસિત કરે છે. સવારે ઉઠું છું ને તમારું અમર્યાદ વહાલ સાંભળે છે. તમારા આસેલની ઉષ્મા અદૃશ્યપણે મારી આસપાસ વીંટળાઈ વળે છે. શરમની લાલીમાં મારા ચહેરાને સૂર્યદેયની બેસીમાં આભસાડે છે. તમે અહીં જ છો એવો અહેસાસ હૈયામાં ઉમંગની હેલી વરસાવે છે. યાદ છે મને પહેલો સ્પર્શ, ફિલ્મી ઢબે શણગારેલી સુહાગ સેજ પર મારું બેસવું. અતિ નિકટ આવીને એક આંગળીથી મારી ચીબુક ઉચકીને મારા ચહેરાને એકી ટસે નિખરવાની તમારી પહેલ, મારા બધા પોપચાનો સળસડાટ, આંખને રસ્તે તમારામાં રહેલો બધો પ્રેમ, મારામાં ઢોળી નાખવાની તમારી ઉત્સુક અભિલાષા. પણ મારું મન, ઓહ માય ગોડ, પહેલી વાર એક પુરુષનું આટલી નજીક હોવું, અજાણ્યા શ્વાસનું મારા હૈયા સામે અથડાવું, અજાણ્યા સ્પર્શની આહલાદાયક અનુભૂતિ, મારામાં ભળી જવાની આતુર ઝંખનાનો અહેસાસ, મારા હાથ પર તમારા હાથનો ગમતીલો ભાર, તમારા સ્પર્શની અજાણી યુસમાં મારા આખા શરીરમાં કંપારી ઉઠી ગઈ હતી. મારી મૂંઝવણ તમારા સુધી પહોંચી ગઈ. તમારું એ નિખાલસ અને મધુર હાસ્ય મને તમારી તરફ ઢાળી રહ્યું હતું. તમારા એ શબ્દ સુહાની, આજની તારી પ્રત્યેક પહેલી અનુભૂતિ તારા હૈયામાં એ સાચવી રાખજે ને કે વારંવાર સમજી શકશે. એ ખૂબ જ અમૂલ્ય છે. પહેલો પ્રેમ, પહેલો સ્પર્શ વ્યક્તિ ક્યારેય ભૂલી શકતી નથી. તમારી મીઠી મધુર વાતો મને આનંદિત કરે છે. ઈશ્વરે મને એવો સાથી સપ્રેમ ભેટ આપ્યો હતો જેનામાં રોમાન્સમાં ઠાસી ઠાસીને ભર્યો હતો. પરંતુ દિવસ દરમિયાન તમારું મારા પ્રત્યેનું સંયમિત વર્તન તમારા પ્રત્યે માન જગાડતું હતું. તમારામાં પ્રેમનો ઉભરો નહોતો, નશો નહોતો, પરિપક્વ લાગણીનું ઉચ્ચ સ્તર હતું. તમારી મારી પાસેથી સમજ અને મર્યાદાની અપેક્ષા મને મંજૂર હતી. યાદ છે સાહિલ, મારી પાસેથી આઈ લવ યુ સાંભળવા તમે કેટલી જીદ કરેલી, અબોલા લીધા હતા, મારાથી રિસાઈ ગયા હતા. બાપ રે, તમને મનાવતા મને નાકે દમ આવી ગયો હતો. કેટલી વિનંતી કરી, હાથ જોડ્યા, કાન પકડ્યા, પણ તમે માનવાનું નામ નહોતા લેતા. બસ એક જ દલીલ, હું તને દિવસમાં 10 વાર આઈ લવ યુ કહું ને, તો તું મને એક વાર કેમ ના કહે? અરે મારા સાહેબ, મને શરમ આવે. અને એવું ના, પણ મારે તમારા મોઢે સાંભળવું છે. એ વખતે તારો લાલ ઘૂમ ચહેરો જોવા જેવો છે. આવી રીતે કેટલી યાદ અત્યારે મને પીડવે છે. માય લવ, આપણું હનીમૂન કેમ ભૂલાય? મારી ગોવા જવાની ઈચ્છા અને તમારી મસરી, પરંતુ અંતે હું જ જીતી. ગોવાનો દરિયા કિનારો, સમી સાંજનો સંધ્યા મળ્યો કે કિનારો, તમારા હાથમાં મારો હાથ,
ગોવામાં એક વીક ક્યાં વીતી ગયું એ ખબરે ન પડી. સૂર્યોદયના બાલ કિરણો સાથે તમે મારા માટે ચાનો કપ લઈને આવતા, તમારા ખંભે માથું ઢાળીને સ્વર્ગીય સુખ માણતા. સાચું કહું ને તો બધું ખૂબ જ યાદ આવે છે, પણ આ પત્ર લખ્યા પછી મન હળવું થઈ ગયું છે. સ્વિલ્યા પણ હવે આવી જશે, રાત્રે થોડુંક વાંચીશ અને મનની ભીતરમાં તમને સમાવીને નિંદ્રા દેવીને ખોડે પોઢી જઈશ. માય લવ, જવાબ તરત લખજો. જેમ ચાતક વર્ષાની પ્રતીક્ષા કરે છે ને એમ હું તમારા જવાબની રાહ જોઈશ. પત્રોની શૈલીમાં તમારો આભાસ હશે, તમારા પ્રેમની પરિભાષા હશે. મારા માટે તે પત્ર હુબહુ તમને જ સંદેહ હશે. મારી ગાંડી ઘેલી વાતો વાંચીને તમે હસતો નહીં ને? ભલે જેવી છું એ તમારી, માત્ર તમારી છું. પત્ર લાંબો થઈ ગયો, પરંતુ હું શું કરું, એ રીતે પણ તમારી નજીક રહેવાનો પ્રયાસ કરું છું. ગુડ ડે, ગુડ નાઇટ, ગુડ ડે, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ તો કેવી રીતે કહી શકું, હું તમારી પાસે નથી ને. ગુડ બાય. લિખિતન તમારી સુહાની. પ્રિય સુહાની, તારો પત્ર એકવાર નહીં 21 વાર વાંચ્યો છે. દર વખતે પ્રણયની પરિભાષાનો દાયરો વિસ્તૃત લાગ્યો છે. તું આટલો સરસ પત્ર લખે છે એ તો મને ખબર જ નહીં. તારામાં અગણિત શક્તિઓ ભરેલી છે. આજે તને સમય મળ્યો છે એને ઉજાગર કરવાનો. મારી દિલની તમન્ના છે એક સામાન્ય વ્યક્તિ ન બનતા તું એક ખાસ વ્યક્તિ બને. તારામાં લાગણી વ્યક્ત કરવાની આવડત છે, ભાષા ભંડોળ છે, એને મઠાળવાની મહેનત કરવાની છે, જે તારા માટે મુશ્કેલ નથી. હું તારી સાથે જ છું, તારો મિત્ર, પતિ, પ્રેમી, માર્ગદર્શક, હમસફર, હમ કદમ. તને હું ક્યારેય મૂંઝાવવા નહીં દઉં, ભરોસો તો છે ને? કોઈ પણ કાર્યક્રમમાં હું સ્ટેજ પર હોઉં ને ત્યારે તું મારી પાસે માઇક પર બોલતી હોય ને, એ તારા શબ્દે શબ્દે તાળીઓના ગડગડાટ થતા હોય, મારી છાતી ગજગજ ફૂલતી હોય. માય ડિયર, હું તને અપાર પ્રેમ કરું છું, પણ ડાર્લિંગ આ બધું હું તને ફરીથી પણ આપી શકું છું, પરંતુ આ 2 વર્ષ તને ફરી નહીં મળે, જેનો તારે ભરપૂર ઉપયોગ કરવાનો છે. ભવિષ્યમાં આપણે આપણું ફેમિલી બનાવીશું, તું એમાં ગળા ડૂબ પરવાઈ જઈશ, પછી તને તારા વિકાસનો કોઈ સમય નહીં મળે. મને યાદ છે જ્યારે મેં તને આગળ ભણવાનું કહ્યું હતું ત્યારે મને વળગીને તું ખૂબ જ રડી હતી અને મારાથી અળગી કરતા છાની રાખતા મને ખૂબ જ પ્રોબ્લેમ પડી હતી. તારા આંસુ મારા હૈયાને દજાડી ગયા હતા અને સમજાવતા મારે તને ખૂબ જ વહાલ કરવું પડ્યું હતું, પણ તું તો એક જ રાગ અલગતી હતી. તને છોડીને હું ક્યાંય નહીં જાઉં અને 2 વર્ષ માટે બિલકુલ નહીં. તમને મૂકીને હું એક દિવસ પિયર નથી જતી. તારો અવાજ તૂટી ગયો હતો, તારી વ્યથા મને નખસક ભીંજવી રહી હતી. હું તને ગાડીમાં બહાર લઈ ગયો, આપણી પ્રિય હોટલમાં સામે બેસીને તારો હાથ મારા હાથમાં લઈને એટલું જ કહ્યું, માય ડાર્લિંગ, તું મારામાં છે ને હું તારામાં છું. પછી તું મારાથી દૂર ક્યાં જાય છે? તારો ધ્રુસ્તો હાથ મારા હૃદય પર મૂકીને તને પૂછ્યું હતું. મારા પ્રત્યેક ધબકારમાં તારું નામ નથી કે હનુમાનજીની જેમ છાતી ચીરીને બતાવું કે ત્યાં જ માત્ર તારું નામ છે? હું તને એકલી મોકલતો જ નથી, તારી સાથે હું જ છું, પરંતુ અનુભૂતિમાં સદૈવ નહીં. તારી જિંદગીના માત્ર 2 વર્ષ તું મને આપી શકતી નથી, એ પછીની આખી જિંદગી હું તને સમર્પિત કરું છું. મારા અવાજની ભીનાશ તને સ્પર્શી ગઈ, મારી લાગણી તારા સુધી પહોંચી ગઈ. તારા લાગણી નીતરતા શબ્દો આજે પણ મને યાદ છે. નહીં 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 સાહિલ, તમે ઢીલા ન થશો. તમે તો મારી તાકાત છો, હિંમત છો, આધાર છો. હું ચોક્કસ જઈશ, તમારા સપનાને આપણું બનાવીશ. માત્ર 2 વર્ષ નહીં, હું તમને મારી જિંદગીની એક એક ક્ષણ આજ પડે અર્પિત કરું છું. મારા મનને હું મજબૂત બનાવીશ. તમારા વિના જીવવાની ટેવ નથી, પણ તમારા સધિયારાથી ટેવ પડી જશે. પણ મને ત્યાં મળવા આવશો ને, હું તમને પત્ર લખીશ, મને જવાબ લખશો ને? અંતે તું શાંત થઈ ગઈ, યાદ છે ને સોનું? તારા જવાના આગલા દિવસે તે મને ખૂબ જ વહાલ કર્યું હતું. જાણે 2 વર્ષનો પ્રેમ એક દિવસમાં મારા સુધી પહોંચાડી દીધો હોય. પેકિંગ કરતા પણ તું સ્વસ્થ હતી. હોસ્ટેલમાં છૂટા પડતા તું મારો હાથ છોડતી નહોતી. પત્ર પૂરો કરતા પહેલાં એક સરસ સમાચાર આપું છું, તું ખુશ થઈ જઈશ. આવતા મહિને હું તારી પાસે આવું છું. 5-6 દિવસથી રજા છે, તને ક્યાંક બહાર ફરવા લઈ જઈશ. મેં પરમિશન લઈ લીધી છે, આપણે 3-1 દિવસ સાથે રહીશું. પણ એક શરત, છૂટા પડતી વખતે રડવાનું નહીં. ઓકે, હેપી? બિલકુલ પાગલ છે તું. આવતીકાલે માં બનીશ તોય આવી ઢીલી જ રહીશ. મારે તો મારા બાળકો બહાદુર જોઈએ, તો તારે પણ બહાદુર બનવું પડે ને. ચાલ પત્ર પૂરો કરું છું. બાય સ્વીટ ડ્રીમ, હું તો તારા સપનામાં હોઉં જ ને. મારા સપના જોઈશ ને તો જ તને ઊંઘ આવશે. પાગલ પ્રિયતમ, તને ખૂબ ખૂબ વહાલ, ગુડ બાય. મિત્ર, વાત સાંભળીને લગ્નના શરૂઆતના દિવસોમાં જે અલગ રહ્યા હોય ને એને પોતાની પળો યાદ આવી ગઈ હશે. વાત પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આભાર.